નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે હું છું આપણી સાથે ધરતી તો દર્શક મિત્રો આપ આપના રોજિંદા જીવનમાં આપનું રાશિ ફળ અને રાશિ ભવિષ્ય વિશે અલગ અલગ માધ્યમથી જાણતા હોઉં છો પણ આજનો મારો કાર્યક્રમ આપને જણાવશે કે આપનો આવનારો આવતો દિવસ કેવો રહેશે એટલે કે આપના આવવાનો દિવસનું આપ એડવાન્સમાં પ્લાનિંગ કરી શકો છો તો શરૂઆત કરીશું આપણા આ કાર્યક્રમની દર્શક મિત્રો આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલનું પંચાંગ આવતીકાલનો દિન વિશેષ અને આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા શું કહે છે તેના વિશે જાણીશું આ સાથે જ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું તેનું માધ્યમથી કે આવનારું આવતું વર્ષ કેવું રહેશે આ તમામ વિગતો આપવા માટે આપણી સાથે જાણીતા એવા મહારાજ આચાર્ય કિશન મહારાજજી જોડાઈ ગયા છે જી કિશનજી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો આપ અમારા દર્શકોને જણાવશો કે આવતીકાલનું પંચાંગ શું કહે છે નમસ્કાર દર્શક મિત્રો હરહર મહાદેવ શરૂ કરીએ વાતને આપણે કાલે પંચાંગની તો કાલે તારીખ ચોવીસ પાંચ બે હાજર બાવીસ ને મંગળવાર છે તિધિ વિક્રમ સવાત બે હાજર વૈશાખવ નોમ છે જે રાશિ છે કુંભ રાશિ છે નક્ષત્ર પૂર્વ ભાદ્ર છે યોગ વિશ્કુંભ છે કરણ ઘર છે પંચક અને વિચોડો કહેવાય છે કે છ ની સૂર્ય રાશિ વૃશ્ચિક ચંદ્ર રાશિ કુંભ છે સૂર્યોદય સવારે પાંચ ને છવ્વીસે કહેવાય છે કે ભાઈ સૂર્ય સાંજે સાત દસ કલાકે છે કહેવાય છે કે ભાઈ કાલે વાત કરવામાં આવે તો કે ભાઈ દિવસની

લાભ ચોગડ્યું છે પહેલું દસ થી બાર અઢારનું સર્વપ્રથમ લાભ ચોગડ્યું દસ થી બાર અઢારનું છે પછી આવશે અમૃત ચોગડ્યું જે બાર અઢારથી બે વાગ્યાનું છે વાત કરીશું ત્રીજા ચોગડિયાની જે ત્રણ થી પાંચ ચોવીસનું છે આ થયા દિવસના ચોગડે સારામાં સારા કામ કરવા હોય તો ચોક્કસથી આ સમયમાં કરો તો ફળ સુભાદાયી આવે છે વાત કરીએ રાત્રિના લાભના ચોગડિયાની પહેલું ચોગડ્યું લાભ ચોગડ્યું આઠ ચોવીસથી નવ બેતાલીસનું છે

વાત કરીએ આજે મૂળાંક છ મૂળાંક છ કોના માટે કહેવાય કે ભાઈ સારો છે તો જે લોકોની જન્મ તારીખ છઠ્ઠી હોય જે લોકોની જન્મ તારીખ પંદર હોય અને જે લોકોની જન્મ તારીખ કહેવાય છે ચોવીસ તારીખ હોય એટલે કે પાંચ ને એક છ પંદર ચોવીસ એટલે કે ચાર ને બે છ એવી રીતે કહેવાય છે કે અંશાસ્ત્રમાં છ નો મૂળાંક છે એ કહેવાય છે કે ખૂબ સરસ મજાનો મૂળાંક કહેવાય છે આ અંકનો અધિપતિ કહેવાય છે કે ભાઈ જે ગુરુ છે શુક્ર ભગવાન છે શુક્ર એટલે લક્ષ્મી વૈભવ અને કહેવાય છે કે ભાઈ આ અધિપતિનો અંક કહેવાય છે કે જે છઠ્ઠાનો એ શુક્ર છે કહેવાય છે કે આ છ અંક ધરાવનાર વ્યક્તિઓ કહેવાય છે ખૂબ લક્ષ્મીવાળા હોય છે કહેવાય છે લાંબી સુખ ભોગ વિલાસ પામનાર હોય છે દરેક ધાર્ય કામમાં સફળતા મેળવનાર હોય છે કહેવાય છે કે પોતાના આકર્ષણના કારણે પોતાની એક આકર્ષિક વ્યક્તિ એક્સ ફેક્ટર એમનામાં રહેલું હોય છે કે જે લોકોનું પ્રભુત્વ બહાર પાડે છે એવા વ્યક્તિઓ ધારેલા કામમાં કહેવાય છે કોઈને પણ એમની વાણીથી એમના વ્યક્તિત્વથી મનમોહિત કરી દે છે આવા વ્યક્તિઓ કહેવાય છે ભગવાન શુક્રની ઉપાસના કરે તો ચોક્કસથી લાભ રહે છે વીસ એપ્રિલથી અઢાર મે વીસ એપ્રિલથી અઢાર મે એમના માટે ખૂબ શુભાંકવાળા દિવસો ગણાય છે ત્યારે શુક્ર ખૂબ પરિબળ હોય છે શુક્ર ખૂબ તેજ હોય છે પૃથ્વીની ઘણી નજીક હોય છે અને કહેવાય છે માટે થઈને શુક્ર કહેવાય છે સૌથી બ્રાઇટ સ્ટાર કહેવાય છે એક તેજસ્વી તારો ગણાય છે એ શુક્ર ખૂબ લાભ આપે છે કહેવાય છે કે આવી જ રીતે એકવીસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીના પણ દિવસો એમના માટે લાભ ગણવામાં આવે છે એકવીસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીના દિવસો પણ એમના માટે ખૂબ લાભ હોય છે કહેવાય છે કે આ સમયમાં ધાર્યકામની પ્રાપ્તિ અવશ્ય થાય છે કહેવાય છે કે બુધવાર અને શુક્રવાર બે દિવસો એમના માટે ખૂબ સારા છે કોઈ પણ તારીખ કહેવાય કે ભાઈ છઠ્ઠી તારીખ આવતી હોય કહેવાય છે પંદર તારીખ આવતી હોય અથવા તો કે ચોવીસ તારીખ આવતી હોય અને એમાં પણ જો બુધવાર કે શુક્રવાર આવતો હોય તો એ તમારા માટે ખૂબ સારું છે ખૂબ સફળ કામ આપનાર છે તો ભાઈ આવા દિવસો કોઈ પણ સારા કાર્યની શરૂઆત કરતો તો ચોક્કસથી શુભાદાયી થાય છે કહેવાય છે કે આ અંગ ધરાવતા વ્યક્તિઓ માટે આછો વાદળી અને સામાન્ય પીળો આછો વાદળી અને સામાન્ય પીળો અને કહેવાય છે કે ઓફ વ્હાઈટ ક્રિમ એટલે કે એક સફેદ કલરનો આછો સફેદ આ ત્રણ શુભ કલર છે જે તે વ્યક્તિઓ કહેવાય છે કે આ દિવસે કામ કરે તો આ કલરના કપડાં પહેરીને કામ કરે તો ચોક્કસથી લાભ થાય છે અથવા તો આ કલરના કહેવાય છે સાધનો ચલાવે આ કલરના કહેવાય છે કે ભાઈ વ્યવસાયમાં રંગ વાપરે તો પણ શુભદાયી થાય છે કે ભગવાન કાર્તિક છે આ વ્યક્તિઓ કરે તો ચોક્કસથી આ લોકોને લાભ થાય છે એક ઓપેલનો રત્ન આવે છે એ ઓપેલનો રત્ન આ લોકો માટે શુભાદાયી રત્ન છે કહેવાય છે કે પહેલી આંગળીમાં કહેવાય છે કે ગુરુવાર અથવા શુક્રવારના દિવસે એ લોકોને કહેવાય છે કાચના દૂધમાં કહેવાય છે કે ભાઈ ડબોડીને પહેરવાનો રહે છે ઓપેલનો રત્ન આ લોકો માટે ખૂબ કારગર ગણવામાં આવે છે આ લોકો ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે સાથે સાથે કહેવાય છે કે આ લોકોને ભાગ્યવાન હોય છે આકર્ષણ વ્યક્તિત્વના કારણે દરેલા કામમાં સફળતા મેળવે છે અને કહેવાય છે કે એમના વ્યક્તિત્વથી મોટા અને એક સુખાકારી પતિ પત્નીની પણ કહેવાય છે કે એમની જંખના પૂરી થાય છે બેન જી ચોકસથી કિશનભાઈ હવે આવતીકાલની રાશિની વાત કરવામાં આવે તો આવતીકાલે મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ શું કહે છે તે વિશે જણાવો ચાલો વાત કરીએ તો ભાઈ મેષ રાશિવાળા જાતકો કાલે મેષ રાશિવાળાને મનોબળમાં વધારો થાય તમારા મનોબળમાં વધારો થશે વાત કરીએ તો કે પોતાની યોગ્યતા પર વિશ્વાસ રાખજો અમુક વખત આપણા સેલ્ફ કોન્ફિડન્સ લો થાય આત્મવિશ્વાસ ડગી જાય છે કે હું કરી શકીશ નહીં કરી શકું શું થશે પણ કહેવાય છે કે તમારો આત્મવિશ્વાસ પાકો રાખવાનો છે અને ચોક્કસથી ધારેલા કામની સફળતા આપવાની છે ઘરના વાતાવરણ સુખમય રહે આનંદી વાતાવરણ રહેશે ઘરનું વાતાવરણ એકદમ સુખારીમય રહેશે અચ્છા અજાણા વ્યક્તિ પર ભરોસો ના કરતા કાલે કોઈ પણ ત્રીજી વ્યક્તિ તમારા જીવનમાં કશું કહેવા માંગે કે કરવા માંગે તો અજાણા વ્યક્તિ પર ભરોસો નહીં રાખવાનો पारचर ती खंजर આવશે બી કેવું રામપુરી એટલે ધ્યાન રાખજો બધું ના થાય શુભカラー સફેદ શુભ નંબર 4 વૃષભ રાશિ વાળા કાલે બોલવા પર काबू રાખે બહુ ચપચપ કરતા તર નહીં નહીતર તો પાછું નુકસાન થશે કોઈકની જોડે માથાકૂટ થઈ જાય એવું બધું નઈ કરવાનું કાલે બોલવા પર ધ્યાન રાખજો ધન સંબંધિત સમસ્યાઓ કેટલા આર્થિક સ્થિતિ જે લોકોની કાલે નબળી છે આર્થિક સમસ્યાઓમાં જે લોકો કહેવાય છે કે ભાઈ દિવસો પસાર કરે છે દિવસ સારા છે શુક્ર મહારાજની દયા છે ચોક્કસથી લાભ થશે અન્ય લોકો પર નિર્ભર ના રહેતા કોઈને કહેવાય આશા આપણે રાખીએ છીએ કે ભાઈ આટલું પેલો મારું કામ કરી આપશે આ કરી આપશે કોઈની પર આશા નથી રાખવાની આશા નિરાશામાં ફરાશે તો માટે થઈને કહું છું કે આશા તમે ના રાખતા જે તે કામ છે જાતે કરવાનું છે આત્મનિર્ભર ભારત એવી રીતે આપણે કાલે આત્મનિર્ભર બનવાનું છે વાત કરીએ તો કે ભાઈ કાલે તમારા માટે કહેવાય છે કે ભાઈ શુભ કલર ગુલાબી રહેશે અને કહેવાય છે શુભ નંબર ચાર કઈ નવી વસ્તુ સર્જવાના કઈ નવી વસ્તુ તમારે કહેવાય છે સર્જાય એના યોગ પણ પ્રબળ છે વાત કરીએ મિથુન રાશિવાળા જાતકોની પ્રમોશન મળશે એકંદરે સારું પ્રમોશન જોવાઈ રહ્યું છે પારિવારિક વાતાવરણ સુખારકારી રહેશે અચ્છા હળવી સિઝનલ થી પરેશાન રહો ગરમી વધારે છે નાની મોટી કહેવાય છે કે ભાઈ એના કારણે તકલીફ થઈ શકે છે બને એટલું બહાર કાલે જવાનું ટાળજો ગરમીમાં કાલે બને એટલું બહાર ઓછું નીકળજો ધાર્મિક કાર્ય પૂર્ણ થશે ચોક્કસથી કોઈ નાના મોટા ધાર્મિક કાર્યની પૂર્ણ હતી જોવાય છે શુભ કલર લાલ શુભ નંબર એક જ છે જી બેન જી ચોક્કસથી કિશનભાઈ હવે આપ આપણને જણાવશું કે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે ચાલો વાત કરીએ કર્ક રાશિવાળા જાતકોનો મગજમાં સતત વિચાર કરે છે કે મગજ ઉપર સતત વિચારો ચાલ્યા કરશે માનસિક સંતુલન કહેવાય છે કે જળવાય નહીં નકારાત્મક વિચારોનું વલણ વધે આરોગ્યમાં કહેવાય છે કે આરોગ્યમાં થોડુંક કહેવાય છે કે ભાઈ કડવાશ અનુભવાય એના માટે થઈને કાર્યમાં રસ નહીં લઈ શકો વ્યવસાયિક ગવિત તમારે ગંભીરતાથી કામ કરવાનું છે જે જે જગ્યાએ વ્યવસાય કરો છો ત્યાં થોડુંક ગંભીરતા રાખજો બેદરકારી ના રાખતા અને જે લોકોના લગ્ન નથી થતા એવા લોકોના લગ્નના યોગ ખૂબ પ્રબળ બને છે શુભ કલર ક્રીમ શુભ નંબર પાંચ છે સી રાશિવાળા જાતકોની વાત કરીએ તો ભાઈ ધન બચાવી રાખશો તો ફાયદો થશે ગાંધી બાપુને આવા દેવાના દર્શન કરીને મૂકી દેવાના સાઈડમાં તો ફાયદો આગળના દિવસોમાં છે નહીં તો ગયા તો પછી જોઈ લેજો વસૂલી કરવાનો પણ યોગ્ય સમય છે જે તે કહેવાય છે એ કરુ કંપની ક્યાંક પૈસા લઈ ગઈ છે ફસાઈ ગયા છે તો કાલે બે ચાર ફોન કરો તો તમારે પૈસા આવી જાય અચ્છા નકારાત્મક જૂની વાતો યાદ નથી કરવાની જે જવા દેવાનું છે ભૂતકાળને યાદ કરીને ફાયદો નથી ભવિષ્ય માટેની નવી રચનાઓ ચાલુ કરો ચોક્કસથી લાભ જોવાશે અને કહેવાય છે કે જવાબદારી કાલે નાની મોટી તમને સોંપી શકાશે મળશે નવી જવાબદારીઓ તૈયાર રહેજો શુભ કલર પીળો શુભ નંબર છ છે કન્યા રાશિવાળા તમારી ત્વચાનું ધ્યાન રાખવાનું

એની રાશિ મીન છે લગ્ન તુલા છે રેવતી નક્ષત્રુભ કર્ણ વનીજ અને સોમવાર નો દિવસ હતો દિવસ સારા છે અને છે કુંડળી પણ સારી છે સરકારી નોકરી મળવાના યોગ પ્રબળ છે ચોક્કસ થી લાભ થશે

અથવા તો રાહુ માં બેઠો એટલે કે લગ્નમાં બેઠો હોય ત્યારે માણસને કહેવાય છે કે કોઈ પણ કારણ વગર ગેસ હોય એસિડિટી પિત અથવા તો કહેવાય છે કે ભાઈ કિડનીની સમસ્યાઓ રહેતી હોય છે કેમ કેમ કે કુંડળીમાં રાહુ ભારે છે બેન તમારે પણ સૂર્ય રાહુ જોડે છે લગ્નેશમાં સૂર્ય રાહુ જોડે છે માટે થઈને કહેવાય છે કે ભાઈ સમસ્યા છે નિયમિત પ્રમાણે બે વસ્તુ કરવાની છે કે નિયમિત પ્રમાણે તમારે એક તો સૂર્યનારાયણને જળ ચડાવો

જન્મ તારીખોપોર રાજકોટ શું પ્રશ્ન છે બેન મારા બાબા નો સંબંધ સબંધ થતો નથી એટલે એની તારીખ સોળ પાંચ એકાણું જયારે કુંડળીમાં ચંદ્ર કેતુ સાથે હોય ત્યારે કેવાય છે લગ્ન વિલંબ આપે અને રાહુ પણ ભારે છે બે વસ્તુ છે માટે થઈને કહેવાય છે કે આવી સમસ્યા છે નિયમિત પ્રમાણે બાબાને કેવાનું છે ગજેન્દ્ર મોક્ષ પાઠ કરે દરરોજે ગજेंद्र મોક્ષનો પાઠ કરવાથી ચોક્કસથી લાભ થશે બાબાને મંગળ નથી એ ખૂબ સારી વસ્તુ છે લગ્નના યોગ થી 7 મહિનામાં પ્રબળ છે પણ નિયમિત પ્રમાણ આટલું કરાવજો કેકને કેક એકંદરે મોટો લાભ જોઈજો જીબે ચોક્કસથી કિશનજી આપણી સાથે બીજા દર્શક મિત્ર જોડાય ગયા છે જી આપ આપનું જન્મ તારીખ જન્મ સ્થળ અને જન્મ સમય જણાવશો હેલો હેલો બોલો શું છે જન્મ તારીખ પ્રેમ લગ્ન કરી લીધા છે અને છોકરી એની મમ્મી નીકળે છે અને છોકરો હવે સફળતા થઈ ગયા તો સફળતા થાય તો કેટલા દિવસમાં થાય અમને એમાં લાભ મળશે ચલો વાત કરીએ તો વૃષિક રાશિનો ચંદ્ર ધનુ રાશિનું લગ્ન અનુરાધા નક્ષત્ર ચતુર્દશીનો તિથિ સિદ્ધિયોગ છે કારણે ઘર છે હવે લગ્ન બીજા થશે કે નહીં મિથુન રાશિનો કહેવાય છે સપ્તમ ભાવનો ચંદ્ર જ હવે જ્યારે મિથુન રાશિનો સપ્તમ ભાવનો ચંદ્ર હોય એટલે કે કહેવાય છે કે ભાઈ બીજા લગ્નની શક્યતાઓ ઓછી છે કહેવાય છે કે ભાઈ આ વ્યક્તિ સાથે જ કહેવાય છે કે ભાઈ સાથે થઈ જાય એના માટે એક મંત્ર આપું છું નિયમિત પ્રમાણે મંત્ર બોલવાનું કહેજો ચોક્કસથી લાભ થશે અને કહેવાય છે કે ભાઈ ડિવોર્સનો વારો નહીં આવે દરેક લોકોને કહું છું કે અત્યારના જમાનામાં કહેવાય છે ડિવોર્સનો રેટ વધી ગયો છે બરાબર નાની નાની વાતમાં લોકો કહેવાય છે પિયર જતા રહે છે નાની નાની વાતમાં કહેવાય છે કે ભાઈ ખોટું લાગી જાય છે પણ કહેવાય છે કે ભાઈ આપણા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પહેલું એ પહેલું અને બીજું થીંગડું એ થીંગડું એ વાત થોડીક માન્ય રાખવાની અને મહારાજની પણ કહેવાય છે કે સલાહ હોય છે કે ભાઈ બને એટલું પહેલાંમાં જ સાચવીને રાખવું બીજું લગ્ન બને ત્યાં સુધી ના કરતા દરેક લોકોને નમ્ર વિનંતી છે અત્યારનું કહેવાય છે કે ભાઈ રેટ પ્રમાણે

નો મંત્રનો નો નિયમિત પ્રમાણે કહેવાય છે જાપ કરવાથી ચોક્કસથી તમારા જે ગયેલા છે પિયર એ પાછા આવશે અને કહેવાય છે શાંતિથી પછી રહેશે જી બેન જી કિશનજી આપણી સાથે બીજો એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે જે આપ આપનો જન્મ તારીખ જન્મ સ્થળ અને જન્મ સમય જણાવશો હેલો 21 8 2000 હેલો હા બોલો બોલો 21 8 2000 21 8 1968 21 8 1968 જન્મ સમય હા જન્મ

કહેવાય છે મંગળ નો મહાલક્ષ્મી યોગ સપ્તમ ભાવમાં બેઠો છે સાહેબ મંગળ ચંદ્રનો મહાલક્ષ્મી યોગ સપ્તમ ભાવનો છે પૈસા ખૂબ સારા છે ગાંધી બાપુ તમારા પર છે બે હાથ લઈને બેઠા છે દયા સારી છે ગાંધી બાપુની મહાલક્ષ્મી બંનેની દયા છે કહેવાય છે કે ભાઈ શનિ થોડો નબળો છે લોખંડની વસ્તુઓથી સાહેબ સાવધાન રહેજો ન્યુરો ડિસઓર્ડર થવાની તકલીફ છે એટલે કે સ્નાયુઓને લગતી સમસ્યાઓ આજે નહીં તો કાલે આવશે સાવચેત રહેજો એના માટે ઉપાય બી આપું છું કે શનિવાર સાંજે શનિ ખુશ કરશો તમારે સ્નાયુઓને લગતી સમસ્યાઓ આવે છે એના માટેનું ચોક્કસથી નિવારણ થશે અને એના માટેનો જ આપણે આ કાર્યક્રમ છે કે ભાઈ જ્યોતિષે આગમચેતીનો અરીસો છે તમને આગળ જે થવાનું છે એ સંકટ દૂર કરવા માટે જ આપણે આ કાર્યક્રમ છે માટે કહેવાય છે કે ભાઈ તમે પણ કરશો ચોક્કસથી લાભ થશે સાથે સાથે ગાયત્રી મંત્રની સત્યાવીસ વાર માળા નિયમિત કરશો તો ચોક્કસથી લાભ પણ જોઈ જશે જી ભાઈ જી કિશનજી આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે જે આપ આપની જન્મ તારીખ જન્મ સ્થળ અને જન્મ સમય જણાવશો હા મહાદેવ એ મહાદેવ મહાદેવ હા આપની જન્મ તારીખ જન્મ સ્થળ અને જન્મ સમય જણાવશો 8 7 ની હેલો સવાર 9 વાગે લાગે છે સંપર્ક કપાઈ ગયો છે હેલો હા હેલો આપ આપની જન્મ તારીખ જન્મ સ્થળ અને જન્મ સમય જણાવશો મારા બાબાની જન્મ તારીખ છે 12 જી જન્મ સ્થળ 26 11 હેલો 26 11 89 સમય સમય છે બપોરના 12:55 અને સ્થળ પેટલાદ આપનો સવાલ શું છે મારા બાબાના લગ્નની વાત આવે છે ને અટકી જાય છે ચલો તુલા રાશિનો ચંદ્ર કુંભ રાશિનું લગ્ન સ્વાતિ નક્ષત્ર ચતુર્દશી શોભન યોગ છે કારણ કે કહેવાય છે કે ભઈ વિષ્ટિ છે ગુરુ નબળો છે જ્યારે કુંડળીમાં ગુરુ નબળો હોય ત્યારે પણ કહેવાય છે કે ભઈ આવી સમસ્યા થાય છે તો નિયમિત પ્રમાણે દરરોજ જે બાબાને કહેવાનું છે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરવાનું રાખે સાથે સાથે ગુરુ ભગવાનને દરરોજ એટલે કે વિષ્ણુ ભગવાનને છે પંચામૃત વડે સ્નાન કરાવડાવે અને ચંદનનો ચાંદલો અવશ્ય કરવાનો જ્યારે પણ ઘરની બહાર નીકળે એટલે ચંદનનો ચાંદલો કરી નીકળશે ચોક્કસથી ગુરુ પ્રબળ બનશે અને ધારેલા કામમાં લગ્નના યોગ વર્ષની અંદર ચોક્કસથી પ્રબળ થઈ જશે જીભાઈ જે ચોક્કસથી કિશન મહારાજ હવે આપણે આવતીકાલની રાશિની વાત કરીશું તો આવતીકાલની તુલા વૃશ્ચિક અને ધનના રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો તુલા રાશિ તુલા રાશિ ધન કમાવા માટે દિવસ સારો છે અતિ ઉત્તમ દિવસ જોઈ રહ્યો છે કાર્યમાં વિઘ્ન ઉભું ન થાય ધ્યાન રાખજો નાના મોટા કાર્યમાં વિઘ્ન ઉભા થઈ શકે એમ છે જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારો મનોબળ વધારશે કહેવાય છે કે ભઈ ધરેલા વ્યક્તિ સાથે મિલન થાય જે વ્યક્તિ જોડે તમે કહેવાય છે કે ભઈ ઈસ્ત હોય કે ગણે વખતથી મળ્યા નથી એવા વ્યક્તિ તમને કાલે ચોક્કસથી મુલાકાત લેશે જામલી શુભ શુભ ત્રણ વૃષ્ચિક રાશિ વાળા દુશ્મનોથી સાચવાનું રાહુ ભારે છે દુશ્મનો તમારા કેવાય છે તમને હેરાન ના કરે સામાજિક તથા વ્યક્તિગત કાર્યોમાં પણ વ્યસ્ત રહેશે અને મગજ ઉપર કાબુ રાખવાનો છે ને કહેવાય છે નજીકના કહેવાય છે યાત્રા પણ થાય નાની મોટી કાલે યાત્રાના યોગ પણ પ્રવાસના યોગો પણ પ્રબળ છે શુભ કલર કાબુ અશુભ કલર કાળો નંબર આઠ ધનરાશી વાળા કાર્યમાં સફળતા રહી છે એકંદરે કાર્યમાં સારી સફળતા છે પ્રેક્ટિકલ થઈને તમારા કાર્ય પૂર્ણ થશે અમુક કહેવાય છે કે ભાઈ કહેવાય છે કે એક વખત નક્કી કર્યું હોય એ કાર્યમાં સફળતા કાલે સારી છે નિર્ણય લેવા માટે સક્ષમ રહેશો જે તે કાર્ય તમે કહેવાય છે ભાઈ નિર્ણય લો એ નિર્ણય સુધી તમે પહોંચી શકશો એ નિર્ણય સુધી કહેવાય છે કે તમારા ચોક્કસથી ધૈર્યની પ્રાપ્તિ છે પ્રેમ સંબંધોમાં મધુરતા દેખાય છે ધનરાશિવાળા ખૂબ સરસ મજાનો પ્રેમ સંબંધ વધવાનો છે શુક્ર કાલે કહેવાય છે કે સારો છે ઊંચ ડિગ્રીએ બેઠો છે ગુલાબની જેમ તમારો પણ પ્રેમ ખીલી ઉઠશે શુભ કલર કહેવાય છે કે ભાઈ સોનેરી શુભ નંબર આઠ વાત કરીએ મકર રાશિવાળા મકર રાશિને નોકરીની નવી તક ઊભી થાય ક્યાંય બી નોકરીની નવી વાત આવશે પ્રમોશન આવશે અથવા તો જે લોકોને નોકરી નથી લાગતી કાલે દિવસો સારા છે લગ્ન જીવન માટે પણ કહેવાય છે ભાઈ દિવસ સારા છે ઉત્તમ દિવસ છે લગ્નની વાતો આવીને અટકી જતી હોય તો કાલે આગળ વધશે અચ્છા જે લોકો ડાયાબિટીસ ને બીપી ના પેશન્ટ છે ગરમી વધારે છે બહાર ઓછું નીકળે અને સાથે સ્વાસ્થ્ય એકંદરે સારું રાખે જે લોકોના લગ્ન નથી થતા મેં કીધું એકંદરે ખૂબ સારું શુભ કલર પોપટી શુભ નંબર કુંભરાશિ વાળા ધારેલું કાર્ય પૂર્ણ થાય જે વિચારો જો ચાહેગા મિલેગા ભાઈ ધારેલું કાર્ય પૂર્ણ થશે અને કહેવાય છે ધનના ખર્ચા જોવાઈ રહ્યા છે આર્થિક રીતે કહેવાય છે નાના મોટા પૈસા તમારે ખર્ચવા પડશે થોડોક સ્વભાવ જિદ્દી થઈ શકે એમ છે કાલે મગજ શાંત રાખવાનું સ્વભાવ જિદ્દી નથી કરવાનું અમુક લોકોની એબીસીડી સાચી પડવાની આપણે કહીએ બધું સાચું ના થાય પછી થોડુંક ધ્યાન રાખજો અને લાભકારક કોઈ પણ વસ્તુ મળશે લાભદાયી કહેવાય છે સમાચાર મળે લાભદાયી વસ્તુઓ મળે શુભ કલર બુરો શુભ નંબર એક મીન રાશિવાળા વાળા ધન અને વૈભવની પ્રાપ્તિ જોવાઈ રહી છે ધન સાથે વૈભવ પણ આવશે અને કહેવાય છે તબિયતમાં ખાસ સંભાળે રહેજો અને ભાવુકતા આવીને કોઈ નિર્ણય ના લેતો

છલકાતા રો બોધન ધન તો મારા જ બેઠા જ છે અપતારો વાત કરે તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે ખૂબ સરસ મજાનું ટેરોટ ટેટ કાઢવામાં આવે તો કહેવાય છે સરસ મજાનું ટુ ઓફ પેન્ટિકલ્સ ટુ ઓફ પેન્ટિકલ્સ છે શું સૂચવે છે આ વર્ષે કોઈ એવા નિર્ણયો તમારે લેવાશે કે જે તમારે કહેવાય છે કે ભાઈ અસમંજસમાં મૂકી દે કરોવા નુંદરાવા ખબર ના આપણે શું કરું કઈ જગ્યાએ જવું દૂધમાં પગ મૂકો દહીંમાં પગ મૂકો ખબર ના પડે કહેવાય છે કે એવા નિર્ણયો લેવામાં કોઈ તજજ્ઞ કોઈ સલાહકારની સલાહ લઈને કામ કરજો આ વખત કહેવાય છે કે ભાઈ તમારે એવા નિર્ણયો લેવાશે જેના કારણે આગમી વર્ષો તમારા માટે સારા થાય પણ નિર્ણય સાચો હોવો ખૂબ જરૂરી છે ચોક્કસથી આ વખત મોટી તમે પાર પાડી શકો એમ છો ધારેલા કામની સફળતાઓ પણ મેળવી શકો એમ છો કહેવાય છે પણ કહેવાય છે કે ભાઈ તમારા મનની સ્થિરતા ખૂબ જરૂરી છે મનને નિયંત્રણમાં રાખજો અને જ્યારે પણ નિર્ણય લેવાનો આવે ત્યારે કહેવાય છે કે થોડોક સમય રાહ જોઈને નિર્ણય લેજો તો ચોક્કસથી એકંદરે સારું છે છે આર્થિક સ્થિતિ ખૂબ સારી રહી પૈસાનો કે આવકનો સ્ત્રોતમાં વધારો છે માનસિક શાંતિ હણાઈ ના જાય ધ્યાન રાખજો કારણ કે મેં કીધું એ પ્રમાણે આ વર્ષ થોડુંક માનસિક રીતે સાચવવાનું છે મગજના વિચારોથી સાવધાન રહેવાનું છે મગજમાં કોઈ એવા વિચારો ના આવે જે તમને કહેવાય છે કે ભાઈ આગળ જતા તકલીફ થાય તો એ વસ્તુ રાખશું સારી રીતે કહેવાય છે એકંદરે વરસ સારું છે નાની મોટી કહેવાય છે કે ભાઈ ખભાની સમસ્યાઓ ના થાય ખભાને લગતી હાથને લગતી સમસ્યાઓ ના થાય એનું ધ્યાન રાખીશું શું કરવાથી ફાયદો થશે તો નિયમિત પ્રમાણે ઓમ સોમ સોમાય નમ ઓમ સોમ સોમાય નમ કાલે જે લોકોને જન્મદિવસ એ લોકો ચંદ્ર ખાડે જાય છે એટલે ચંદ્રનો મંત્ર કયો છે ઓમ સોમ સોમાય નમઃ